આજે આપણે ધોરણ 3 માં પ્રકરણ નંબર 10 ભાગ એટલે કે ઇંગ્લિશમાં એને શું કહેવાય પેટર્ન ની રમત. અગાઉના વિડિયોમાં આપણે અલગ અલગ પ્રકારની પેટર્ન જોઈ, હવે આજે આપણે આખા એક નવી પ્રકારની પેટર્નો જોઈશું. તો ચાલો બધા અહીંયા ધ્યાન આપો. જો સૌપ્રથમ આપણી પહેલા નંબરની પેટર્ન અહીંયા સૌપ્રથમ એકડી આપેલી છે, પછી શું આપેલું છે? કક્કો આપેલો છે. બે વખત મૂકી દીધો. હવે મરચાના મ પછી શું આવે?
યદિ નો ય તો ય પણ કેટલી વખત મૂકીશું બે વખત જ મૂકીશું તો એ પણ બે વખત મૂકી દીધા અને યદિ ના ય પછી શું આવે રમકડા નો ર ન પણ કેટલી વખત મૂકીશું બે વખત તો ર પણ આપણે બે વખત મૂકી દીધા હજુ પણ આપણે આગળ પેટર્ન લખવી હોય તો લખાય હવે આપણે આગળ જોઈએ જો પાંચમા નંબરની પેટર્ન અહીંયા આ અંક કેટલો આપેલો છે સંખ્યા 40 40 પછી શું આપે છે આપણે આ અ આપે છે પછી અહીંયા 50 50 માં આ આપે છે અને 60 માં ઈ હવે ઈ કેવું છે આ નાનો ઈ છે હવે 60 પછી શું આવશે અહીંયા આપણે 70 આવશે તો 70 મૂકી દીધા અહીંયા 80 આવશે તો 80 મૂકી દીધા અહીંયા 90 આવશે તો 90 મૂકી દીધા હવે જો આપણે આ જોવાનો ઈ નાનો છે તો અહીંયા ઈ કેવો આવશે મોટો આવશે કેવો આવશે મોટો હવે અહીંયા 80 ના ઈ પછી શું આવે ઉ આવે પરંતુ ઉ કેવો નાનો ઉપરવાળો અને પછી મોટો ઉપરવાળો તો આમ આગળ આપણે પેટર્ન આ પણ આપણે વધારી શકીએ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજો ને યાદ રાખો તો ચાલો અહીંયા વ્યાખ્યા છે આપણે બે સમજવાની છે એકી સંખ્યા અને બેકી સંખ્યા તો ચાલો સૌપ્રથમ આપણે એકી સંખ્યા લઈ લઈએ તો એકી સંખ્યાની વ્યાખ્યા શું થાય તો જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તેવી સંખ્યાને શું કહેવાય આપણે એકી સંખ્યા કહેવાય એટલે કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે ચાલો સમજીએ બંધ
તો જો અંકો અહીંયા આપણે લખેલા છે
પછી છ, તો કઈ સંખ્યા બની? 916 બની. ચલો ત્રણ સંખ્યા બની, હજુ પણ આગળ સંખ્યા બનશે. તો હવે આપણે હજુ પણ આગળ સંખ્યા બનાવીએ. તો ચલો સૌપ્રથમ આપણે શું લેવાનું? એક લેવાનું. કયા લીધા આપણે? એક લીધો. તો જુઓ અહીંયા એક લખી દીધો, પછી નવ. તો નવ લીધા, શું લીધા આપણે? એક, નવ અને છ. ઉત્તરના